નમસ્કાર દોસ્તો, તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ. નવસારીમાં રહેતા પરપ્રાંતિયો માટે ખુશીના સમાચાર છે. હા, નવસારીથી ઉત્તર પ્રદેશ અને બિહાર જવા માટે બે ટ્રેનોની શરૂઆત કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે, જેને લઈને નવસારીનું વહીવટીતંત્ર કામે લાગ્યું છે. શહેરી વિસ્તારમાં રહેતા લોકોના નામો ચીફ ઓફિસર, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં રહેતાના નામો તલાટીકમ મંત્રી લખી એ સંકલન કરી કલેક્ટર કચેરીને આપશે. 1150 મુસાફરોની નોંધણી થતાં ટ્રેનની શરૂઆત થશે. આ ટ્રેન ઉત્તર પ્રદેશ અને બિહાર માટે હશે, જે નવસારીથી ઉપડશે. ઉત્તર પ્રદેશ જનારી ટ્રેન અલ્હાબાદ અથવા તો વારાણસી બેમાંથી કોઈ એક સ્થળે જ ઊભી રહેશે, જ્યારે બિહાર જતી ટ્રેન નવસારીથી પટના ખાતે જ ઊભી રહેશે. આ ટ્રેનમાં જવા માટે જે પણ વ્યક્તિ નામ નોંધાવે તેમને નાસ્તા અને પાણીની વ્યવસ્થા કરીને જવાનું રહેશે. તેમની આરોગ્ય ચકાસણી થશે અને આરોગ્યમાં તેમને કોરોનાના નાલક્ષણ દેખાય તો જ તેમને પ્રવાસ કરવાની છૂટ આપવામાં આવશે. નવસારીથી અલ્હાબાદ જવા માટેનું ભાડું 595 રૂપિયા, જ્યારે પટના જવા માટે 690 અને વારાણસી જવા માટે 635 રૂપિયાનું ભાડું રહેશે. જે ભાડું ચીફ ઓફિસર એન્ડવાસમાં લઈ લેશે, એ જે ગ્રામ્ય વિસ્તારમાં તલાટી કમ મંત્રી પણ અગાઉથી જ વસૂલ કરી દેશે અને ત્યારબાદ તેમને ટિકિટ ફાળવ આવશે. તો નવસારીમાં જે રહેતા પરપ્રાંતિઓએ જો આ રીતે પોતાના વતન જવું હોય તો તાત્કાલિક, જો શહેરી વિસ્તારમાં હોય તો ચીફ ઓફિસરનો અને ગ્રામ્ય વિસ્તારમાં હોય તો તલાટી કમ મંત્રીનો અથવા તો તેમના નગરસેવક અને ગ્રામ પંચાયતના સભ્યનો સંપર્ક કરવો. આ ટ્રેન જ્યારે નક્કી થશે ત્યારે તમને એક દિવસ કે અમુક કલાકોની સૂચનામાંથી જ ટ્રેનમાં જવાનું રહેશે. એટલે એ માટે અગાઉથી જ્યારે નામ નોંધાવો ત્યારથી તમારે તૈયારી કરી રાખવાની હશે કે ટૂંકી મુદતમાં જ તમારે રેલવે સ્ટેશને પહોંચી જવાનું રહેશે.